ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે હજારો પદયાત્રિકો પદયાત્રા કરતા હોય છે, ત્યારે તેમની સેવા કરવા માટે પણ સમગ્ર રસ્તા દરમિયાન અલગ અલગ જે સંઘો છે, અલગ અલગ સંસ્થાઓ સેવા કરતી હતી. એવી જ એક બોડેલી પાસે જય રણછોડ મિત્ર મંડળ સેવા યજ્ઞ જે છે, જે લોકોએ આરંભ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા રોટલી માટે, કારણ કે મોટી સંખ્યામાં રોટલી બનતી હોય છે, એટલા માટે રોટલી માટે જે ખાસ મશીન અહીંયા બનાવવામાં આવે છે, જે મહિલાઓ છે, ખાસ કરીને પરિવારની એ તમામ મહિલાઓ છે એ સેવા કરતી હોય છે. આપણી સાથે સંસ્થાના મોભી ભાસ્કરભાઈ પટેલ છે. ભાસ્કરભાઈ, આપણી સાથે જે સંસ્થાના મોભી મફતભાઈ પટેલ છે, આપણે એમની સાથે વાત કરીશું. મફતભાઈ, કઈ રીતે કેટલા વર્ષથી તમે આ ચલાવો છો અને કેટલા સમયથી અને કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? સૌ પ્રથમ તો આપણી ચેનલના સૌ મિત્રોને મારા જય રણછોડ. છેલ્લા 27 વર્ષથી રણછોડાની કૃપાથી આ યાત્રિકોની સેવાનો યજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે. ભગવાનની કૃપાથી અહીંયા હજારો યાત્રિકો આવે, એમના માટે જમવાની આરામની આ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમારા સ્વયંસેવક મિત્રો, અમારા બહેનો પૂરી વણવાની, રોટલી બનાવવાની અને જે કંઈ સેવાની જરૂરિયાત હોય પૂરી પાડે છે. સાથે સાથે અહીંયા ભોજન માટે ભગવાનની કૃપાથી સંપૂર્ણ ડીશ મીઠાઈ સાથેની અહીંયા ભગવાન એની કૃપાથી પૂરી પાડવામાં આવે છે. કેટલા સમયથી તમે આ ચલાવો છો અને પહેલાં શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે? ભક્તોની કેટલી સંખ્યામાં લોકો વધારો થયો છે? અહીંયા પાણીની પરબથી ભગવાને શરૂઆત કરાયેલી હતી. 27 વર્ષ પહેલાં શરૂઆતમાં બહુ કેન્દ્રો ઓછા હતા, હવે ધીમે ધીમે કેન્દ્રો વધવા માંડ્યા, પણ હજારો યાત્રિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને છેલ્લા 27 વર્ષથી ધીરે ધીરે સંપૂર્ણ ડીશ જમવાની આપણે યાત્રિકોને સેવામાં પૂરી પાડવામાં આવે છે. આ મને લાગે છે અહીંયા પૂરીઓ તળવામાં આવે છે, જે રીતે કેટલા લોકો માટે તૈયારીઓ અહીંયા 3 દિવસ દરમિયાન લગભગ 31,000 યાત્રિકો અહીંયા ભોજનની સેવા લે છે અને એમને ભોજનની સેવા પૂરી પાડવાનો અમને લાભ મળે છે. અને ખાસ કરીને પૂરી સિવાય કઈ કઈ મિષ્ઠાનો જે છે એ અહીંયા, કારણ કે અલગ અલગ આખો રસોડો તમે અહીંયા બનાવ્યું છે, ખમણ છે, મિષ્ઠાન છે, પૂરી છે, રોટલી છે, એ તમામ વસ્તુ આપો. મીઠાઈમાં મોહનથાળ અને મહાપ્રસાદ, શુદ્ધ ઘીનો અને દૂધનો મહાપ્રસાદ, સાથે ખમણ, દાળ, ભાત, પૂરી, શાક, પાપડ અને છાશ. આ મને લાગે છે કે અહીંયાથી જે ખમણ બનાવવાનું જે તમામ તૈયારી અહીંયા ચાલે છે. કેટલા લોકો અને કેટલા કિલોગ્રામ જે બેસન છે કે આ તમામ વસ્તુ તમે ઉપયોગ કરતા હો છો, અહીંયા કેટલા લોકો માટે થતું હોય છે? 400 કિલો બેસનનું અહીંયા ખમણનું આયોજન થાય છે. રાત્રે ભજીયા અને ચાના નાસ્તાની રાત દરમિયાન સેવા ચાલ્યું હોય છે. આ તમે જોઈ શકો છો કે જે રીતે ખમણ માટેની તમામ તૈયારીઓ જે છે લોકોને અહીંયા થતું. કેટલા લોકો માટે મહારાજ અહીંયા તૈયાર કરો છો તમે ખમણ? ઓછામાં ઓછો 40-50 હજાર માણસો માટે કરીએ છીએ અને અહીંયા અમારી ટીમ છે 20 માણસની ખમણ બનાવવાની જવાબદારી છે. અમારી દિવસ રાત બને છે, 24 કલાક ચાલુ જ રહે છે. કેટલો બેસનનું, કેટલો મટરનો ઉપયોગ થતો હોય છે? 400 કિલો ઓલોટનું બનાવીએ છીએ સતત, 2 બટ્ટા ચાલુ હોય સતત અમારા, અને 20 માણસની ટીમ છે, કામ કરે જ કરે આખો દિવસ. સ્વાભાવિક છે મફતભાઈ, જે રીતે તમારી તૈયારી છે, જે રીતે લોકોની અહીંયા તૈયારી છે, અહીંયા જે ભક્તો છે, ખાસ કરીને જેમને તમે અહીંયા જમાડતા હો છો, કેટલા સ્વયંસેવકો તમારી સાથે સમગ્ર કામગીરી કરતા હોય છે? અહીંયા અમારા મિનિમમ 150 સ્વયંસેવકો અમે કાયમી અહીંયા આવવાવાળા હોય છે. કેટલા દિવસ માટે સુધી હોય છે? 4 દિવસ માટે. અને મહેમાનો અમારા જે આવે છે, સહયોગીઓ આવે છે, દાતાઓ આવે છે, એ પણ અહીંયા ખૂબ સુંદર સેવા આપતા હોય છે. અને 3-1 દિવસમાં લગભગ 200-300 સ્વયંસેવક અહીંયા સતત સેવા પૂરી પાડતા હોય છે. પાછળ તમે જોઈ શકો છો લોકોને ભોજન પીરસાવવાની જે કામગીરી છે એ થતી હોય છે. એના માટેના જે કાઉન્ટરો છે એ અહીંયા તમામ જે યુવા જે છે એ હોય છે. એની અંદર દાળ છે, ભાત છે, શાક, પાપડ, રોટલી, એ તમામ વસ્તુઓ જે છે આપવામાં આવી છે. કેવું લાગે છે, કેટલા દિવસ અહીંયા સેવા આપો છો? હું અઠવાડિયાથી સેવા આપું છું. બહુ સારું છે, બહુ આનંદ આવે છે, બધી રીતે મજા આવે. સારું. કેટલા લોકોને હજુ સુધી કેટલા લોકો આવી ચૂક્યા હશે? આશરે દિવસના 3,000 વ્યક્તિ આવી ગઈ. વધુ આવી ગયા 3,000 થી 30. સ્વાભાવિક છે મફત કાકા, ખાસ કરીને લોકોને જે જમવાવાળા છે એ પણ અહીંયા આપણી સાથે લોકો અહીંયા જમતા હોય છે. અહીંયા પણ જે રીતે આ સમગ્ર તમારી તૈયારી હોય છે એ કેટલા દિવસ પહેલાંથી તમે તૈયારીઓ ચાલુ કરો છો? 1 મહિના પહેલાંની તૈયારી થાય છે.
એની મિટિંગો થાય, એનું આયોજન થાય, એની વ્યવસ્થા થાય, આ વર્ષે શું બનાવ્યું, કેટલું વપરાયું એ પ્રમાણે અમે પ્લાનિંગ કરીએ. એ પ્રમાણે આખી અઠવાડિયા પહેલાંની બધી જ સીધું સામાન સામગ્રી તૈયાર કરી અને અઠવાડિયા પહેલાં મંડપને બધું તૈયાર કરવા માટે સ્વયંસેવક મિત્રો અમારા આવી જાય છે. એ 10 દિવસ અહીંયા મિનિમમ સેવા આપતા હોય છે. અમારા બધું જે સ્વયંસેવકોનું સીધું સામાન લઈને અમે 4 દિવસ પહેલાં આવી જઈએ છીએ, એટલે પૂનમના 3 દિવસ પહેલાં અહીંયા અમારો ભંડારો ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા જે પણ પદયાત્રિકો આવે છે, તમામ પદયાત્રિકો માટે જે ભોજનની વ્યવસ્થા હોય છે એ અહીં કરવામાં આવે છે, અને જે લોકો અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે એ કમસે કમ ધન્યતા અનુભવે છે. એટલું જરૂરથી કહી શકાય છે કે ઘણા લોકો પદયાત્રા કરીને ભક્તિ કરતા હોય છે, તો સંખ્યાબંધ લોકો એવા પણ છે જે એવા ભક્તોને જમાડીને, એવા ભક્તોને પાણી પીવડાવીને, એવા ભક્તોને રસ પીવડાવીને, એવા ભક્તોને સંપૂર્ણ ભોજન કરાવીને પણ આ જે ભક્તિ ભાવ છે એનું સંપૂર્ણ લાભ લેતા હોય છે. મફતભાઈ, ખાસ કહીને તમે કીધું કે આટલા લોકોને, તો હજુ સુધી હજુ તો પરમ દિવસે કે 2-3 દિવસ બાકી છે, કેટલા લોકો આવવાની સંભાવના તમને લાગે છે અને પહેલાં કરતાં શું લોકો વધુ આવી રહ્યા છે, ઓછું આવી રહ્યા, શું સ્થિતિ છે? કોરોનાના હિસાબે આગલા વર્ષે 2 વર્ષ હોળીની પૂનમ બંધ રહી હતી, એટલે લોકોનો ખૂબ ઉમંગ છે અને પબ્લિક પણ 2 દિવસ પહેલાં અહીંથી શરૂ થઈ છે. અમારા અહીંથી મંદિર 7 કિલોમીટર છે, એટલે અમારે 2 દિવસ પહેલાં જ પબ્લિક આવવાની જગ્યાએ 3-4 દિવસ પહેલાં પબ્લિકનો ઘસારો ચાલુ થઈ ગયો છે. એટલે આ વખતે પબ્લિક, યાત્રિકો અને ભગવાનના ભક્તો ખૂબ એનો લાભ લઈ રહેશે. શૈલેષભાઈ, કેવી રીતે આખું આયોજન કરાયું છે? આ અમારા બધા સ્વયંસેવકો અને દાતાશ્રીઓના સહયોગથી અમારા 27 વર્ષનું આ વર્ષ છે, અને એ 27 વર્ષમાં વર્ષે બધાના સહયોગથી આ આયોજન કર્યું છે. છેલ્લા 15-1 દિવસમાં અમને સરકાર તરફથી જાણ મળી ત્યારે આ 15 દિવસમાં આયોજન કર્યું છે. કેટલા લોકોની આવવાની સંભાવના, કેટલા લોકો સુધી? અત્યાર સુધી લગભગ 20-25 હજાર લોકો આવ્યા છે આજ સુધી, અને હજી બીજા 20-25 હજાર આવે એવું શક્યતા દેખાઈ રહી છે. સ્વાભાવિક છે કે ભગવાન જે છે એ તો તમામ માટે સરખા છે, પણ ભક્તો જે છે જે રીતે ઉમટે છે એની સેવા માટે, એની સેવા કરીને પણ જે કેટલાક મહાનુભાવ છે તે સેવા કરતા હોય છે, એટલે એવું જરૂરથી કહી શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો આવે અને ભક્તોની સેવા કરીને પણ જે આત્મશાંતિ છે તે પ્રાપ્ત થતી હોય છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, બોડેલી, ડાકોર.